ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે જગતનો તાત ખેડૂત ચિંતિત બન્યો છે. તો બીજી તરફ માવઠાની આગાહીને લઈને રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું એક નિવેદન સામે આવ્યું છે. દસક્રોઈ ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને અત્યાર સુધી 10,000 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે. તો ડીએપી ખાતરની અછત મુદ્દે પણ રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ડીએપી ખાતરનો જરૂરી જથ્થો રાજ્યમાં પહોંચી ચૂક્યો છે ત્યારે ખાતર વિતરણો કેન્દ્ર પર ડીએપી ખાતર ખેડૂતોને મળી રહેશે હોવાનું તેમણે જણાવ્યું હતું. તો બીજી તરફ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા 24 તારીખથી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને આજરોજ 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ, ડીસા સહિતના શહેરોમાં માવઠાની આગાહીને લઈને ખેડૂતો યાર્ડમાં પોતાનો માલ વેચવા આવે તો તાળપત્રી ઢાંકી અને સુરક્ષિત રાખે તેવી સૂચના પણ આપવામાં આવી છે. તેમજ વેપારીઓ પણ ખેડૂતોનો માલ સુરક્ષિત અને ઢાંકી રાખે તેવી સૂચના એપીએમસી દ્વારા અપાઈ છે. તેમજ ખેડૂતો પોતાના ખેતરમાં ખુલ્લા પડેલા ઘાસચારા અને અન્ય માલને ઢાંકે તેવી સૂચના પણ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.